મહાદેવ મિત્રો, આજે આપણે આ શીખવા જઈ રહ્યા છીએ સાતો ભવિષ્યકાળના ટુંબીના રૂપ. તમને એમ થશે કે આ બીજી વાર કેમ આવ્યું? તો કે ભાઈ, જે પહેલો વિડીયો હતો એ સેલ બી અને વિલ બી નો હતો. હશે કે હોઈશ, એવું હશે એની વાત છે. પણ અહીં સેલ હેવ અને વિલ હેવ છે, સાથે હેવ અને હેઝના વિડીયો આપણે જોયેલા છે. તો એની અંદરમાં હેવ અને હેઝનો મતલબ એવો થતો હતો કે ભાઈ ની પાસે હોવું કે મારી પાસે હોવું, એનો મતલબ એવો થાય. તો સેલ હેવ અને વિલ હેવ એનો મતલબ શું? મારી પાસે હશે, ની પાસે હશે, અથવા તો ને હશે, એનો મતલબ છે એવો થશે. ત્યારે આપણે આઈ સાથે શેર હેવ અને બાકી દરેક કર્તા સાથે આપણે વિલ હેવ છે મૂકીશું. તો મિત્રો બરાબર ધ્યાન રાખજો, મારી પાસે કાર હશે. મારી પાસે એટલે આઈ શેલ હેવ, મારી પાસે એટલે માય ની કરવાનું. શું કરશું આપણે? આઈ અને આઈ સાથે શું લાગશે? શેલ હેવ એટલે પાસે હશે, એની સાથે આવી જશે. શું હશે આપણી પાસે? કાર. આઈ શેલ હેવ અ કાર. ત્યારબાદ છે તમારી પાસે. તમારી પાસે એટલે યુ. તો બીજા કરતા સાથે આપણે શું મૂકવાનું છે? વિલ હેવ. યુ વિલ હેવ. શું હશે એની પાસે? પરવાનગી. પરવાનગી એટલે પરમિશન. ત્યારબાદ તેની પાસે ન્યાય હશે. કોની પાસે? તેની પાસે એટલે હી. હી વિલ હેવ. શું હશે? ન્યાય. ન્યાય એટલે જસ્ટિસ. ત્યારબાદ છે તેની પાસે માર્ગદર્શન હશે. તેની એટલે સી. સી સાથે વિલ હેવ. સી વિલ હેવ. શું હશે? માર્ગદર્શન. માર્ગદર્શન એટલે ગાઈડન્સ. ત્યારબાદ છે તેમની પાસે અહેવાલ હશે. તેમની એટલે બહુવચન. ધે વિલ હેવ. શું હશે? અહેવાલ. અહેવાલ એટલે રિપોર્ટ. એકદમ સરળ છે. આમાં હશે, 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 હશે અને હશે. ની પાસે હશે એવું વાક્ય છે દરેકની અંદરમાં. આઈ શેલ હેવ, યુ વિલ હેવ, વી વિલ હેવ, સી વિલ હેવ અને ધે વિલ હેવ. આમાં કોઈ પણ સાથે આપણે હેઝ લખવાનું થતું નથી. તો મિત્રો આ આપણું છે આ ટુબીના રૂપનો છેલ્લો ટોપિક છે. ત્યારબાદ છે આપણે ક્રિયાપદ દ્વારા છે એ કાર્ડની ચર્ચા કરીશું. મહાદેવ હર.